સુરતમાં માથા ભારે સૂર્યા મરાઠીનો સાગરીત બાલાજી લોડેડ રિવોલ્વર અને 11 જીવતા કાઠી સાથે ઝડપાયો. સુરત ડીસીપી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક કિસમ લોડેડ રિવોલ્વર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વેસુ વીઆર મોલ પાસે આવેલા સુમન આવાસ પાસેથી કુખ્યાત રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી લોડેડ રિવોલ્વર જેમાં 6 કાર્ટીજ લોડ હતા તે રિવોલ્વર સહિત 11 કાર્ટીજ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રૂપેશ સૂર્યા મરાઠીનો સાગીરાદ છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અગાઉ વેડ રોડ પર આવેલી રૂપલ સોસાયટીમાં નાનપણથી રહેતો હતો અને આ વિસ્તારમાં યુપીવાસી ટુનટુન નામનો ઈસામ અને સૂર્યા મરાઠી જૂથ વચ્ચે કાયમ સંઘર્ષ રહેતો હોય. કુખ્યાત સૂર્યા મરાઠીએ ગ્રુપ બનાવ્યું હતું જેમાં આરોપી પણ સૂર્યા મરાઠી સાથે કામ કરવા લાગ્યો હતો અને 2019ની સાલમાં સૂર્યા મરાઠીનું મોત થયું હતું. તે બાદ સૂર્યા મરાઠી ગેંગના માણસો આ વિસ્તાર છોડી બીજે રહેવા લાગ્યા હતા જેમાં આરોપી પણ પરિવાર સાથે બીજા વિસ્તારમાં રહેવા લાગ્યો હતો. ગુનાખોરી સાથે સંકળાયેલી ગેંગનો સભ્ય હોવાને કારણે અંગત આવતમાં તેના ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી શક્યતા હતી, જેને કારણે વેડરોડ વિસ્તારમાં પોતે સુરક્ષિત રહે અને હથિયાર હોવાને કારણે લોકોમાં પણ તેનો થાક બની રહે તેવા હેતુથી હથિયારની ખરીદી કરી હતી. 4-1 મહિના પહેલાં મધ્યપ્રદેશથી એક અજાણ્યા ઇસમ પાસેથી તે રિવોલ્વર અને 11 કાર્ટીજ ખરીદીને લઈ આવ્યો હતો. આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ, પાસા હત્યાની કોશિશ, મારામારી સહિત 12 ગુના પણ ભૂતકાળમાં નોંધાયેલા છે. ગેરકાયદેસર હથિયારો કે લીએ જિનકો જવાબદારી દી ગઈ હતી, એક જાણીતા આરોપી જેના નામ છે રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ, એને લોડેડ રિવોલ્વર જેમાં 6 કાર્ટીજ લોડ કરેલ હતા એની સહિત કુલ 11 કાર્ટીજ સાથે પકડવામાં આવેલ છે. આ રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ હાલમાં વેસુ વીઆર મોલની સામે સુમન આવાસમાં રહે છે અને અગાઉ સૂર્ય મરાઠી ગેંગમાં સામેલ હતા. એના અનેક ગુનાઓમાં સંડોવણીના પુરાવા અમને મળ્યા છે. રેકોર્ડ ઉપરથી જાણવા મળ્યા મુજબ અનેક ગુનાઓમાં સંડાવેલ છે. કુલ 12 ગુનાઓમાં એની સંડોવણી ધ્યાન ઉપર આવી છે. ગેરકાયદેસર હથિયારો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસની ટીમને સચોટ તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનને, ક્રાઇમ બ્રાન્ચ તમામ અધિકારીઓને સૂચના છે, ગુનાઈ તત્વો કોઈ પણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ ગન ટ્રાફિકની સુરતમાં ના કરી શકે. આના માટે પોલીસ સતત કાર્યરત છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા.